हेलो फ्रेंड्स, आज आपणे एंजीनियरिंग केमिस्ट्री सब्जेक्ट नो यूनिट नंबर 2 जेनु नाम छे कॉन्सेप्ट्स ऑफ इलेक्ट्रोकेमिस्ट्री, एनो अगत्यनो एक टॉपिक छे पीएच एंड पीओएच, एना विषे चर्चा करीशु। तो टॉपिक ने समझता पहला तेना ऑब्जेक्टिव्स एटले के हेतु जोई लीए के टॉपिक में कई कई बाबतो आपणे शीखवाना छीए। पहलो छे टू अंडरस्टेन्ड पीएच डेफिनेशन एंड फॉर्मुला, मतलब कि पीएच नी व्याख्या अने तेनु सूत्र। बीजू छे टू नो वेरियस मेथड्स ऑफ पीएच मेजरमेंट, पीएच मापवा माटेनी अलग अलग पद्धतिओ विशे आपणे जाणीशुं। थर्ड छे टू नो इम्पोर्टन्स ऑफ पीएच, मतलब कि पीएच नुं महत्व पण आपणे जाणीशुं। तो ते समझता पहेला આપણે તે જોઈ લઈએ કે પીએચ શું છે, વોટ ઇઝ પીએચ। ધી પી, અહીંયા પી છે સ્મોલ લખેલું છે, જો અહીંયા પીએચ ના જે ફોર ટર્મ છે એમાં પણ પી સ્મોલ છે। ધી પી ઇન ધ પીએચ સ્ટેન્ડ્સ ફોર પોટેન્સ મીનિંગ પાવર ઇન ધ ડેનિશ, કે ડેનિશ લેંગ્વેજમાં પોટેન્સ આપણે જેને પાવર કહીએ છીએ એને એ લોકો પોટેન્સ કહે છે। અને અહીંયા પાવરનો મતલબ થાય છે ગુજરાતીમાં ઘાતાંક, એટલે એના ઉપરથી ડેનિશ લેંગ્વેજ ઉપરથી પોટેન્સ છે એનો પહેલો જે સ્મોલ પી છે એ અહીંયા પીએચમાં લીધેલો છે। પણ પ્રશ્ન થાય કે કેમ પોટેન્સ શબ્દનો પી લીધો ડેનિશ લેંગ્વેજનો, કારણ કે ડેનિશ કેમિસ્ટ સોરેનસેન એને સૌ પ્રથમ દુનિયાને પીએચ સ્કેલ દીધો, તો એના માનમાં ડેનિશ લેંગ્વેજ ઉપરથી પી લીધેલો છે। પછી કેપિટલ એચ છે, તો કેપિટલ એચ સ્ટેન્ડ્સ ફોર હાઇડ્રોજન, એ હાઇડ્રોજન પરથી લીધેલો છે। અને હાઇડ્રોજનમાં તમને ખબર છે કે હાઇડ્રોજન એક એલિમેન્ટ એટલે કે તત્વ છે અને એનો સિમ્બોલ કેપિટલ એચ છે। કોઈ પણ એલિમેન્ટનો સિમ્બોલ છે એનો ફર્સ્ટ લેટર કેપિટલ હોય, અને હાઇડ્રોજનનો સિમ્બોલમાં એચ કેપિટલ છે, એના પરથી અહીંયા કેપિટલ એચ લીધો છે। તમને પ્રશ્ન થાય કે હાઇડ્રોજન ક્યાંથી આવ્યો, તો પીએચનું ફોર્મ્યુલા જોઈશું ત્યારે તમને સમજાઈ જશે। હવે આગળ વાત કરીએ કે પીએચ ઉપરથી આપણને શું જાણવા મળે છે। We can know that the solution is acidic, neutral or alkaline by its pH value. એટલે કે દ્રાવણની પીએચ વેલ્યુ ઉપરથી દ્રાવણ એસિડિક છે, તટસ્થ છે કે આલ્કેલાઇન, મતલબ કે બેઝિક છે। આ ત્રણ માહિતી પણ આપણને પીએચ પરથી ખ્યાલ આવે છે। તો હમણાં વાત કરી એમ સોરેનસેને દુનિયાને પહેલો પીએચ સ્કેલ દીધો, તો એ પીએચ સ્કેલ શું છે? તો સોરેનસેન પીએચ સ્કેલ ડિસ્ક્રાઇબ ડિગ્રી ઓફ એસિડિટી ઓર આલ્કેલિનિટી ઓફ સોલ્યુશન, મતલબ કે દ્રાવણ કેટલું એસિડિક છે કે કેટલું બેઝિક છે એ માત્ર દર્શાવતો એક એક નંબર્સનો બનેલો સ્કેલ, એક અંકોનો બનેલો સ્કેલ છે જેને આપણે પીએચ સ્કેલ કહીએ છીએ। આ સ્કેલ બતાવેલો છે અહીંયા, જેમાં તમે જોઈ શકો છો કે પીએચની વેલ્યુ 0 to 14 જ છે, 15 પણ નથી અને -1 પણ નથી। એઝ પર ધી સ્કેલ પીએચ વેલ્યુ ઓફ એની સોલ્યુશન ઇઝ બિટવીન 0 to 14। આ સ્કેલ મુજબ કોઈ પણ દ્રાવણ હોય, કોઈ પણ દ્રાવણ હોય, એસિડ હોય, બેઝ હોય કે ન્યુટ્રલ હોય, એની વેલ્યુ 0 to 14 જ હોય, એની બિયોન્ડ નહીં હોય કે બિલો પણ નહીં હોય। અહીંયા જો 0 to 7 પીએચ રિપ્રેઝેન્ટ્સ એસિડિક સોલ્યુશન, મતલબ કે 0 to 7 એની વચ્ચે જે કોઈ સોલ્યુશનની પીએચ વેલ્યુ હશે એ બધી જ એસિડિક છે, એ બધા એસિડ જેવું સમજવાનું। કોઈ પણ સોલ્યુશન છે એની તમે પીએચ મેઝર કરી અને એની વેલ્યુ 0 આવી, 1 આવી, 2 આવી, 3 આવી, 6 આવી કે 6.5 આવી, તો એ સોલ્યુશન પોતે એસિડ છે એવું તમારે માનવાનું। હવે કોઈ સોલ્યુશન છે એની પીએચ તમે મેઝર કરી અને 7 આવી,
સેવન પીએચ રિપ્રેઝન્ટ્સ ન્યુટ્રલ સોલ્યુશન, એટલે કે તટસ્થ દ્રાવણ છે એવું તમારે માનવાનું. હવે કોઈ સોલ્યુશન છે એની પીએચ મેઝર કરી અને 7 to 14 આવી, 7 to 14, તો 7 to 14 પીએચ રિપ્રેઝન્ટ્સ બેઝિક સોલ્યુશન. મતલબ કે કોઈ સોલ્યુશન છે એની પીએચ 7.5 આવી, 8 આવી, 9 આવી, 10 આવી, 11 આવી, 11.5 આવી, 12 આવી, 12.6 આવી, 14 આવી, કોઈ પણ વેલ્યુ આવી 7 to 14ની વચ્ચે, તો એ સોલ્યુશન પોતે બેઝ છે એવું તમારે માની લેવાનું. એનું નેચર બેઝિક છે એવું તમારે માની લેવાનું. અને બીજી વસ્તુ, આ સ્કેલ ઉપરથી એ પણ ખ્યાલ આવે, અહીં જો એરો બતાવેલો છે, 0, 7 to towards 0 છે એક એરો, અને બીજો એરો 7 towards 14 છે. તો 7 towards 0 છે એનો મતલબ એવો થાય કે તમે પીએચ સ્કેલમાં 7 to 0 તરફ જેમ જેમ જાવ આગળ, એમ એસિડિક નેચર ઇન્ક્રીઝ થાય સોલ્યુશનનો. સપોઝ કોઈ સોલ્યુશન છે એની પીએચ 5 છે તો એસિડિક છે, પરંતુ બીજું સોલ્યુશન છે એની પીએચ 3 છે તો વધારે એસિડિક છે 5 કરતા. 5 વાળું સોલ્યુશન છે એના કરતા 3 વાળું વધારે એસિડિક છે. કોઈ સોલ્યુશન છે એની પીએચ 1 છે તો 5 પીએચ વાળા સોલ્યુશન અને 3 પીએચ વાળા સોલ્યુશન કરતા પણ વધારે એસિડિક 1 પીએચ વાળું સોલ્યુશન થયું. એ જ રીતે બેઝિક પાર્ટ તરફ જોઈએ આપણે કે એરો છે 7 to 14 તરફ છે, મતલબ એવો થયો કોઈ સોલ્યુશનની પીએચ 8 છે તે બેઝ છે ઓબ્વિયસ, પરંતુ બીજું કોઈ સોલ્યુશન છે એની પીએચ 10 છે તો એ વધારે બેઝિક છે. બીજું કોઈ સોલ્યુશન એની પીએચ 12 છે તો એના કરતા વધારે બેઝિક છે. અને કોઈ પીએચ કોઈ સોલ્યુશનની પીએચ 14 છે તો સૌથી વધારે બેઝિક છે સ્વભાવમાં. તો પીએચ સ્કેલ ઉપરથી આપણને ડિગ્રી ઓફ એસિડિટી અથવા તો આલ્કેલિનિટી ઓફ સોલ્યુશન એ પણ આપણને ખ્યાલ આવે છે. હવે પીએચ શું છે તો ડેફિનેશનથી જોઈએ, નેગેટિવ લોગેરિધમ ઓફ H3O+ આયન કોન્સન્ટ્રેશન ઇન મોલ પર લિટર ટુ ધી બેઝ 10 ઇઝ કોલ્ડ પીએચ ઓફ સોલ્યુશન. કે કોઈ પણ દ્રાવણ છે એની પીએચ આ ફોર્મ્યુલા ઉપરથી પણ તમે જાણી શકો, અને આ ફોર્મ્યુલા છે એ આ ડેફિનેશન મુજબ જ છે. તમે જોશો તો ડેફિનેશન મુજબ આપણે ફોર્મ્યુલાને સમજીએ, નેગેટિવ લોગેરિધમ ઓફ H3O+ આયન કોન્સન્ટ્રેશન ઇન મોલ પર લિટર ટુ ધ બેઝ 10 ઇઝ પીએચ ઓફ સોલ્યુશન. તો જો આપ ખાલી ફોર્મ્યુલા યાદ રાખશો તો પણ તમને આખી ડેફિનેશન યાદ રહી જશે. ફોર્મ્યુલાનું એક એક ટર્મ છે, દરેક ટર્મ છે એ ડેફિનેશનમાં આવી જાય છે. આ ડેફિનેશનમાં ફોર્મ્યુલાના દરેક પદ આવી જાય છે, દરેક પદ. નેગેટિવ લોગેરિધમ ઓફ H3O+ આયન કોન્સન્ટ્રેશન ઇન મોલ પર લિટર ટુ ધ બેઝ 10 ઇઝ પીએચ ઓફ સોલ્યુશન. તો આ પીએચનું એક સૂત્ર છે અને એની વ્યાખ્યા છે. મતલબ કે દ્રાવણમાં રહેલા H3O+ આયનની મોલ પર લિટર સાંદ્રતાના 10ના આધારના ઋણ લઘુગુણકને દ્રાવણની પીએચ કહે છે. એવું જે ટર્મ છે પીઓએચ, આમ તો પીએચ અથવા તો પીઓએચ બે માંથી એક ટર્મ વિશે તમે સમજો તો ચાલે એવું છે, અને મોટે કે પીએચની ચર્ચા હોય છે, પીઓએચની બહુ ઓછી ચર્ચા હોય છે, છતાં પણ આપણે પીઓએચને પણ સમજી લઈએ. બેમાંથી એકને સમજવું જ મિનિંગફુલ છે, બંનેને સમજવાનો એટલો તો મતલબ રહેતો નથી, કારણ કે બંને વસ્તુ માંથી આપણને સરખી જ માહિતી મળે છે. છતાં પણ પીઓએચની ડેફિનેશન આપણે જોઈ લઈએ. નેગેટિવ લોગેરિધમ ઓફ OH- આયન કોન્સન્ટ્રેશન ઇન મોલ પર લિટર ટુ ધ બેઝ 10 ઇઝ કોલ્ડ પીઓએચ ઓફ સોલ્યુશન. સેમ પીએચ નું ફોર્મ્યુલા છે, એના ઉપરથી ડેફિનેશનને સમજાય છે. એવી રીતે પીઓએચ નું ફોર્મ્યુલા છે, એના ઉપરથી ડેફિનેશનને સમજી શકાય, અથવા તો ડેફિનેશન ઉપરથી આ ફોર્મ્યુલાને સમજી શકાય છે. એટલે તમે ફોર્મ્યુલા બરોબર યાદ રાખશો તો તમને ડેફિનેશન આવડશે, અને ડેફિનેશન બરોબર તમે યાદ રાખશો તો તમે એનું ફોર્મ્યુલા ઇઝીલી લખી શકશો.
બીજી ખાસ વસ્તુ નોટ ડાઉન કરો કે પીએચ ઇઝ મિનિંગફુલ ફોર એક્વિયસ સોલ્યુશન, એટલે કે સોલ્યુશન્સ પ્રિપેર્ડ ઇન વોટર, પાણીમાં બનાવેલા દ્રાવણ હોય એના માટે જ પીએચ નો મતલબ રહે છે. કારણ કે H3O પ્લસ અને OH માઇનસ આયન છે અહીંયા ફોર્મ્યુલામાં છે, એ વોટર બેઝ સોલ્યુશનમાં જ પ્રોડ્યુસ થાય છે મોટે ભાગે. પીએચ ઇઝ મિનિંગફુલ ફોર એક્વિયસ સોલ્યુશન્સ એઝ ઇટ એઝ H3O પ્લસ આયન એઝ વેલ એઝ OH માઇનસ આયન. કારણ કે વોટર બેઝ સોલ્યુશન હોય છે, પાણીમાં બનાવેલા દ્રાવણો બધા, એમાં H3O પ્લસ અને OH માઇનસ આયનો બનતા હોય છે. અને ફોર્મ્યુલામાં તો H3O પ્લસની પણ જરૂર પડે છે અને OH માઇનસની પણ જરૂર પડે છે. એટલે બેમાંથી એક વસ્તુ આપણને ખબર હોય તો ચાલે. એટલે વોટર બેઝ સોલ્યુશન હોય એ સોલ્યુશન માટે જ પીએચનું મેઝર કરવું મિનિંગફુલ છે. એના સિવાયના સોલ્યુશન કદાચ કોઈક હોય ઇથરમાં બનાવેલા હોય કે બીજા કોઈ લિક્વિડ એસિટોનમાં બનાવેલા હોય, કે એના માટે પીએચ મેઝર કરવો મિનિંગફુલ નથી. કારણ કે એવા સોલ્યુશનમાં H3O પ્લસ અને OH માઇનસ પ્રોડ્યુસ થતા નથી, અને H3O પ્લસ અને OH માઇનસ છે પીએચ અને પીઓએચના ફોર્મ્યુલામાં જરૂર પડે છે. H3O પ્લસની વેલ્યુ ન હોય કે OH માઇનસની વેલ્યુ ન હોય તો આપણે પીએચ કે પીઓએચ ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. એટલે માટે વોટર બેઝ સોલ્યુશન માટે જ પીએચ અથવા તો પીઓએચ છે એ યુઝફુલ છે. હવે આગળ વાત કરીએ આપણે કે પીએચ માપવું કેવી રીતે, કાં તો પીઓએચ. હું જનરલી પીએચ ની વાત કરીશ, હવે પીઓએચ ની વાત નહીં કરું, કારણ કે બંને વસ્તુનો મિનિંગ એક જ સરખો થાય છે. બંને વસ્તુ મતલબ કે એક જ સરખી વસ્તુને રિપ્રેઝન્ટ કરે છે, મતલબ જુદો છે પરંતુ બંનેથી આપણને સરખી માહિતી મળે છે. એટલે હું પીએચ ની વાત કરીશ હવે. પણ તમારે એવું સમજવાનું કે આવી જ રીતે પીઓએચ ને પણ સમજી શકાય છે. તો પ્રશ્ન એ થાય છે કે પીએચ કેવી રીતના માપવું, પીએચ નું મેઝરમેન્ટ કેવી રીતના લેવું. તો પીએચ માપવાની મોટે ભાગે ત્રણ પદ્ધતિઓ છે. એક પીએચ પેપર વડે માપવાનું, ખાસ પ્રકારના પેપર આવે છે એને પીએચ પેપર કહેવાય છે, કાં તો પીએચ સ્ટ્રીપ પણ કહે છે. આ બતાવેલા છે, આ યલો કલરના પેપર છે, દેટ ઇઝ પીએચ પેપર અથવા તો પીએચ સ્ટ્રીપ. એનાથી કોઈ પણ સોલ્યુશનની પીએચ માપવી બહુ ઇઝી છે. આ પીએચ પેપરને તમે જે સોલ્યુશનની પીએચ માપવાની છે એમાં ડીપ કરો. ડીપ કરવાથી એક ખાસ પ્રકારનો, જે ડીપ થયેલો ભાગ છે એમાં ખાસ પ્રકારનો કલર આવશે. સપોઝ આ ફર્સ્ટ પેપર છે પીએચ પેપર, એનો કંઈક ઓરેન્જ જેવો કલર આવે છે. તે કલરને તમારે આ લેફ્ટ હેન્ડ સાઈડ આખો કલરનો બેન્ડ આપેલો છે અને એની ઉપર એની પીએચ પણ લખેલી છે. તો કયા કલર સાથે મેચ થાય છે કલર તમારે મેચ કરવાની કોશિશ કરવાની. હવે આ કલર એક્ઝેક્ટ કદાચ ના આવે પણ નિયર કલર તમારે જોવાના. સપોઝ મને એવું લાગે છે કે આ કલર છે એ આની સાથે મેચ થાય છે, અહીંયા ઓરેન્જ સેફ્રન જેવો કલર છે, તો પછી એની ઉપર એની પીએચ લખી છે. તો આ ફર્સ્ટ ટીપ છે, એ જે સોલ્યુશનમાં ડૂબાડી છે એ સોલ્યુશનની પીએચ 4 સમજવાની. સપોઝ કોઈ પેપરની સ્ટ્રીપ છે એને મેં કોઈ સોલ્યુશનમાં ડૂબાડી, આ લાસ્ટ નંબરની સ્ટ્રીપ, અને એનો કલર આવો આવે છે વાયોલેટ જેવો, મને વાયોલેટ લાગે છે કલર, બરોબર, તો એ વાયોલેટ કલર આવે છે. તે કલરની સ્ટ્રીપ છે જે કલર ચેન્જ વાળો ભાગ છે આ નીચેનો ભાગ, એને તમારા બેન્ડ સાથે કમ્પેર કરવાનો કે બેન્ડમાં એના નિયર કયો કલર છે. કદાચ એક્ઝેક્ટ કલર ના આવે તો વાંધો નહીં, પણ તમને સૌથી નજીકનો કયો કલર લાગે. સપોઝ મને આ કલર નજીકનો લાગે છે તો આ અહીં મારે ડન કરવાનું, અને એની ઉપર કઈ પીએચ છે, પીએચ 13. મતલબ એવું થયું કે આ સ્ટ્રીપને જે સોલ્યુશનમાં ડૂબાડી મેં ડીપ કરી એ સોલ્યુશન છે પોતે 13 પીએચ વાળું છે એવું માની શકવાનું. એટલે એ રીતે આ પીએચ સ્ટ્રીપ ઉપરથી, એટલે કે પીએચ પેપર ઉપરથી તમે કોઈ સોલ્યુશનની પીએચ આઈડેન્ટિફાઈ કરી શકો. પણ એક વસ્તુ યાદ રાખજો, આ પીએચ છે એ લમસમ આપણને મળે છે, એક્ઝેક્ટ પીએચ મળતી નથી, નિયર વેલ્યુ મળે છે. કારણ કે આપણે આ જે કલર ચેન્જ છે એને કમ્પેર કરીએ છીએ. હવે કલર ચેન્જમાં તો વ્યક્તિ વ્યક્તિએ ચેન્જ આવે,
व्यक्ति व्यक्ति कलर नो चेन्ज आए, कोई व्यक्ति ने आ कलर है आने नियर लगे तो बीजा व्यक्ति ने आने नियर लागी सके। बीजी वस्तु क्या कलर ना बेन्ड से 12 पी सीधो 13 आए 12.5 नहीं अँ એટલે આ જે પીએચ વેલ્યુ છે એ એપ્રોક્સિમેટ પીએચ વેલ્યુ છે એવું આપણે માનીશું, જે એક્ઝેક્ટ પીએચ વેલ્યુ છે એવું આપણે નહીં માનીએ। બીજી મેથડ છે યુનિવર્સલ ઇન્ડિકેટરની મેથડ, એક આ એક કેમિકલ મેથડ છે। કેમિકલ્સની મદદથી પણ પીએચ ફાઇન્ડ આઉટ આપણે કરી શકીએ છીએ। ફરીથી કહું છું આ પીએચ વેલ્યુ પણ એપ્રોક્સિમેટ જ હશે, એક્ઝેક્ટ નહીં હોય। અહીંયા પણ એક આ બોટલ છે, મેં કેમિકલ ભરેલું છે, ધેટ ઇઝ યુનિવર્સલ ઇન્ડિકેટર, એના ઉપર આ બેન્ડ બતાવેલો છે કલરનો, અને કલરની બેન્ડની નીચે પીએચ લખેલી છે જે એનલાર્જ કરીને નીચે બતાવી છે અહીંયા। સપોઝ મારે ફર્સ્ટ નંબરનું સોલ્યુશન છે આ, કે સેકન્ડ નંબરનું સોલ્યુશન છે, કે થર્ડ નંબરનું છે, કે કોઈ પણ સોલ્યુશન છે એની પીએચ મેઝર કરવી છે। સપોઝ આ સેકન્ડ નંબરનું સોલ્યુશન છે, એમાં મેં આ બોટલમાંથી થોડા ડ્રોપ એડ કર્યા એટલે એનો કલર આવો થઈ ગયો, રેડ જેવો કલર થયો। હવે આ ટેસ્ટ ટ્યુબ છે એને મારે આ કલર બેન્ડ સાથે કમ્પેર કરવાની, આ કલર બેન્ડમાં જે અને ટેસ્ટ ટ્યુબમાં બંનેનો જે નિયરનો કલર હોય, બંનેનો કલરમાં જે તમને ઇક્વાલિટી લાગતી હોય એ તમારે ડન કરવાનું। સપોઝ ટેસ્ટ ટ્યુબનો કલર છે આ રેડ જેવો દેખાય છે મને, તો આ બેન્ડ પ્રમાણે કલર મને ફર્સ્ટ લાગે છે આ, જેની નીચે પીએચ ઇઝ ઇક્વલ ટુ 3 લખેલું છે। તો મારે એવું માનવાનું કે આ જે સોલ્યુશન હતું આ ટેસ્ટ ટ્યુબમાં, આ જે સેમ્પલ હતું એની પીએચ 3 છે, 3 છે એવું મારે માની લેવાનું। એટલે આ મેથડ મુજબ આ ઇન્ડિકેટરથી આ સોલ્યુશનની પીએચ આપણે 3 છે એવું આપણે માની લીધું। સપોઝ આ સોલ્યુશન છે, એમાં આપણે આ ઇન્ડિકેટરને થોડાક ડ્રોપ એડ કર્યા એટલે તેનો કલર આવો આવ્યો। હવે એ કલર આ જે બેન્ડ છે એ બેન્ડ મુજબ મને આ લાગે છે, આ યલો જેવો, એક્ઝેક્ટ નથી બંને કલર પણ નિયર જ હશે, એક્ઝેક્ટ કલર કદાચ નહીં પણ આવે, પણ મને આ બંને વચ્ચે થોડી સામ્યતા લાગે છે, તો મેં ડન અહીંયા કર્યું। મતલબ કે આ સેમ્પલ છે એની પીએચ છે 6। એ રીતે તમે કોઈ પણ સોલ્યુશનના કલર ઉપરથી એની પીએચ આઈડેન્ટિફાઈ કરી શકશો। આ પણ એક એપ્રોક્સિમેટ મેથડ છે, એક્ઝેક્ટ મેથડ નથી। તમારે ચોક્કસ પીએચ શોધવી છે તો પીએચ મીટર નામનું એક સાધન આવે છે, એ પીએચ મીટર તમને ચોક્કસ વેલ્યુ આપે છે। ઇટ ઇઝ એ મોસ્ટ રિલાયબલ એન્ડ કન્વીનિયન્ટ મેથડ ફોર મેઝરમેન્ટ પીએચ, મતલબ કે પીએચ માપવાનું આ 3 પદ્ધતિમાં સૌથી વધારે રિલાયબલ જો કોઈ વસ્તુ હોય તો પીએચ મીટર છે। અને લખેલું છે એમ બહુ ઇઝી છે, કે આ ઇલેક્ટ્રોડ છે, આ બીકરમાં સેમ્પલ છે જેની પીએચ ફાઇન્ડ આઉટ કરવી છે, તે સેમ્પલ ભરેલું છે, ઇલેક્ટ્રોડને તમે અહીં પાવર સપ્લાય ઓન કરી અને ઇલેક્ટ્રોડને તમે આમાં ડીપ કરશો એટલે સીધા અહીંયા રીડિંગ આવશે। અહીંયા સપોઝ 7 રીડિંગ આવે છે, મતલબ કે આ સોલ્યુશન છે એની પીએચ 7 છે એવું તમારે માની લેવાનું। બહુ ઇઝી છે અને આ મોસ્ટ રિલાયબલ મેથડ છે આ, એના ઉપરથી તમે લગભગ એપ્રોક્સિમેટ બહુ જ નજીકની પીએચ તમે મેઝર કરી શકો છો। જેટલી એક્યુરેસી વધારે આની, એટલી વધારે એક્યુરેટ તમે પીએચ મેઝર કરી શકશો પીએચ મીટર વડે। લાસ્ટમાં આપણે જોઈ લઈએ કે પીએચનું શું મહત્વ છે। તો ડેઇલી લાઈફમાં ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા આપણે લિક્વિડ વસ્તુ સાથે ડીલ કરીએ છીએ, એ લિક્વિડ વસ્તુઓની કંઈક ને કંઈક પીએચ હોય છે। એક ચાર્ટ બતાવેલો છે, સપોઝ એમાં આપણે જોઈએ તો બેટરી છે, એમાં એસિડ વપરાય છે, એની પીએચ 1 આજુબાજુ હોય છે। પછી લેમન જ્યુસ છે, એની પીએચ 2 અને 3 વચ્ચે આજુબાજુ હોય છે। પછી વિનેગાર છે, એની પીએચ 3 જેવી હોય છે। ટોમેટો જ્યુસ છે, એની 4 આસપાસ હોય છે। એસિડ રેઇન હોય છે, ઘણીવાર એસિડ રેઇન થતો હોય છે,
બોજ એટમોસ્ફિયરમાં પોલ્યુશન થાય તો એની પીએચ મેઝર કરો તો 5 to 6 ની વચ્ચે ઘણી વાર આવતી હોય છે, ડિપેન્ડ કરે કેવો એસિડ રેન્જ છે એના ઉપર. એવું નહીં કે 5 to 6, ક્યારેક બદલાય પણ ખરી. જો વધારે એસિડિક કન્ટેન્ટ એમાં હોય તો કદાચ 4 to 5 પણ હોઈ શકે. પછી ડિસ્ટિલ વોટર છે એની લગભગ 7 જેવી પીએચ હોય છે એની આસપાસ. હ્યુમન બ્લડ છે એની પીએચ 7 to 8 હોય છે. બેકિંગ સોડા છે, સી વોટર એટલે કે દરિયાનું પાણી છે, એની પીએચ 8 to 9 મોસ્ટ ઓફ કેસમાં હોય છે. પછી એમોનિયા છે એની 11 ની આસપાસ હોય છે. લાઇમ એટલે કે ચૂનો, ચૂનાનું પાણી, એની 12 to 13 પીએચ હોય છે. આવા જાત જાતના કેમિકલ્સ છે એની આ રીતે પીએચ આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ અને એની પીએચ ઉપરથી એની એપ્લિકેશન એટલે કે એનો ઉપયોગ પણ આપણે નક્કી કરી શકીએ. થેન્ક યુ.